નમસ્કાર દર્શક મિત્રો, હું નિશા આપની માટે લઈને આવી છું દી લોકસત્તાનું સ્પેશિયલ સેગમેન્ટ મોર્નિંગ બ્રીફ. મહાત્મા ગાંધીની સાથે રહેલા છગનલાલની ચિત્રપોથીના 71 ચિત્રનું પ્રદર્શન 15 ઓગસ્ટથી વડોદરા મ્યુઝિયમમાં યોજાશે. અલકાપુરીના સીએચ જ્વેલર્સમાંથી 2.6 કરોડથી વધુના સોનાની ચોરી. વરસાદી પાણી ભરાવાથી રોડ તૂટે છે, જેને લઈને અમદાવાદમાં 83 સ્થળે 206 કરોડના ખર્ચે આરસીસી રોડ બનશે. તીર્થધામ ચાંદોદ ખાતે ત્રિવેણી સંગમ પાસે અષાઢી અમાસ અને દિવાસા પર્વે 5 મિત્રો નાહવા ગયા હતા, જેમાં વડોદરાના 2 યુવક ડૂબ્યા. ગુજરાતના વધુ 6 આઈએએસ અધિકારીઓની કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્તિ કરવામાં આવી. સાવરકુંડલાના બાઢડા ગામ પાસે બેકાબુ ટ્રક ઝૂંપડામાં સૂતા લોકો પર ચડી જતા 8ના મોત, જ્યારે 4થી વધુ ગંભીર થયા, જેને લઈને મૃતકોના પરિવારને 4 લાખની સહાય કરાઈ. નેત્રંગના એસપી પેટ્રોલ પંપે ટોક્યો ઓલિમ્પિકમાં નીરજે ગોલ્ડ જીતતા શહેરના તમામ નીરજ નામના વ્યક્તિઓને 501 રૂપિયાનું પેટ્રોલ ફ્રી આપ્યું. મનાલીમાં ટેક વોન્ડો ચેમ્પિયનશીપમાં 15 રાજ્યોના 375 સ્પર્ધકે ભાગ લીધો હતો, જેમાં સુરેન્દ્રનગરના વિદ્યાર્થીએ સિલ્વર મેડલ મેળવ્યો. રાધનપુરમાં યોજાયેલી ઠાકોર સેનાની વિસ્તૃત કારોબારી બેઠકમાં કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઉડ્યા. સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો ઉમટ્યા, ગાઈડલાઇન મુજબ ટીવી સ્ક્રીન અને ઓનલાઈન પર આરતીના દર્શન થશે. સુરત કામરેજ વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસમાં મોટું ગાબડું થયું, બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. આજે મુંબઈના મુખ્ય પ્રધાને કોરોના રસીના 2 ડોઝ લીધેલા નાગરિકોને 15 ઓગસ્ટથી લોકલ ટ્રેનમાં પ્રવાસની પરવાનગી આપી. નાસિક જિલ્લામાં ડેલ્ટા પ્લસ વાયરસના 30 કેસ મળતા તંત્રમાં ફફડાટ. ભારત સરકારની મોટી જાહેરાત, આવતીકાલથી ગરીબી રેખાની નીચેના લોકોને આપવામાં આવશે ફ્રી એલપીજી કનેક્શન, રિફિલ સાથે હોટ પ્લેટ પણ મળશે. પહેલીવાર સરહદનો મોરચો સંભાળશે ભારતની દીકરીઓ, આઈટીબીપીની સૌ પ્રથમ મહિલા અધિકારીઓનું સરહદે પોસ્ટિંગ. વિપક્ષોની માંગ, મિસ્ટર મોદીજી સંસદમાં આવો અને જાસૂસી મુદ્દે અમારી વાત સાંભળો. દિલ્હીમાં ભારે વરસાદથી જનજીવન ઠપ, અનેક વિસ્તારોમાં થયો ટ્રાફિક જામ. અમેરિકા 39 ગોલ્ડ સાથે મેડલ ટેલીમાં નંબર 1, જ્યારે ભારતને 48મું સ્થાન મળ્યું. અમેરિકા એર સ્ટ્રાઇક કરીને તાલિબાની કેમ્પોનો કચર ઘાનવાડ્યો. અફઘાનિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં 570 તાલિબાની આતંકીઓનો થયો ખાત્મો. આઈસીએમઆર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે કોવિશિલ્ડ અને કોવેક્સિનને મિક્સ કરીને તેના પર પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેના સકારાત્મક પરિણામ સામે આવ્યા છે. રોજરોજની સવારની તાજી ખબરો માટે જોતા રહો ધી લોકસત્તાનું સ્પેશિયલ સેગમેન્ટ મોર્નિંગ બ્રીફ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.